ગુજરાતની ધરા અજાયબ છે, આ ધરતીનો જોશ લાજવાબ છે. ગુજરાતનું ખમીર અદ્ભુત છે, કારણ કે અહીંનો યુવા મજબૂત છે અને એ જ યુવા દેશ ભારતનું યુવા રાજ્ય છે આપણું ગુજરાત. અને એ જ ગુજરાતની સફળતાની સફર અને તેની સાથે જાણી અજાણી બીજી ઘણી બધી વાતો લઈને હું જાગૃતિ આપની સમક્ષ હાજર છું અમારી વિશેષ રજૂઆત યુવા ગુજરાત લઈને. જે વ્યક્તિએ ક્રિકેટ રમવા માટે મેદાનમાં પગ મૂક્યો અને ઓછા સમયની તેની કારકિર્દી, પરંતુ આ કારકિર્દી લાજવાબ બની અને તેણે એટલું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે કે આજે ક્રિકેટ જગતમાં સૌ કોઈ તેને યાદ કરે. અને તે છે યુવા ખેલાડી અમદાવાદના અને આપણી ભારતીય ટીમ માટે રમેલા એવા મનપ્રીત જુનેજા. મનપ્રીતજી, સ્વાગત આપની આજની સફરમાં. થેન્ક યુ. કેમ છો? મજામાં. હું ક્રિકેટર મનપ્રીત સાથે વાત કરી રહી છું કે પછી નોર્મલ હ્યુમન બીંગ સાથે? આઈ થિંક ક્રિકેટ રમતા બી હું નોર્મલ હ્યુમન બીંગ જ હતો, સો આઈ થિંક અ ડિફરન્ટ સાઈડ ઓફ મનપ્રીત જુનેજા. ઓકે, અલગ સાઈડ છે અને આજનું આ જે પ્લેટફોર્મ છે ને એમાં મનપ્રીતનો આપણને એક અલગ ચહેરો પણ જોવા મળશે. મનપ્રીત, તમે ખૂબ જ ટૂંકા સમયગાળા માટે તમે ક્રિકેટમાં તમારી કરિયર બનાવી અને આ કરિયર કાબિલે તારીફ એની વાત તો કરીશું, પણ શું ક્રિકેટર બનવાનું સ્વપ્ન તમે નાનપણથી જ જોયું હતું? યસ, ઇનફેક્ટ 5 વર્ષની ઉંમરથી જ હું ક્રિકેટ રમતો હતો. થોડોક ટાઈમ વચ્ચે મેં ટેનિસ પણ રમ્યો, પણ આઈ થિંક એટ ધ એજ ઓફ 11-12 આઈ વોઝ શ્યોર કે મારે ક્રિકેટ જ રમવું છે અને ક્રિકેટમાં જ આગળ વધવું છે. અને મનપ્રીતનો ક્રિકેટ પ્રત્યેનો આ જે શોખ હતો એમાં ફેમિલીનો પૂરતો સપોર્ટ અને પપ્પાને પણ ક્રિકેટ જોવું ગમતું હતું, એટલે પપ્પાને જ્યારે મનપ્રીતે કીધું કે મારે ક્રિકેટમાં કરિયર બનાવી છે તો પપ્પાએ તરત હા પાડી દીધી? એકચ્યુઅલી અધર વે રાઉન્ડ, પપ્પાને ક્રિકેટનો શોખ હતો બટ મારા પેરેન્ટ્સને જોઈતું હતું કે હું ટેનિસ રમું, કારણ કે ટેનિસ એક સિંગલ પ્લેયર સ્પોર્ટ છે એટલે તમે જે કરો એનું આખો ફળ મળે. પણ ક્રિકેટમાં કેવું છે કે ટીમ સ્પોર્ટ છે, અનલેસ ધ ટીમ ડઝ વેલ કદાચ તમારા પર્ફોમન્સીસ ના ગણાય, સો એમને કન્સર્ન હતો. બટ આઈ વોઝ વેરી એડમેન્ટ કે મારે ક્રિકેટ જ રમવું છે, એટલે એટ ધ એજ ઓફ 11 પછી દે ડિડન્ટ હેવ અ ચોઈસ, દે લાઈક સારું તારે જે કરવું એ કર. તો થોડી ઘણી બી ચર્ચા ચર્ચી કે થોડું ઘણું બી પપ્પાને લાઈક ડિસલાઈક કે યાર? ના, એવું કંઈ નહોતું. ક્રિકેટ એમને ઓલવેઝ ગમતું હતું બટ એક પ્રેક્ટિકલ કોલ એવો હતો કે ભાઈ ફ્યુચર બેટર સેમાં છે. અને પિતાની ફરજ પણ નિભાવવાની હોય કે પોતાનો દીકરો એક સરસ જગ્યાએ સેટલ થાય અને એ પોતાના પર્ફોમન્સ થકી જ્યારે કોઈ ગેમ જીતે છે તો એનો આખો શ્રેય દીકરાને હોવો જોઈએ. અને અહીં તો 11 ટીમ પ્લેયર્સ મેમ્બર્સ હોય છે અને જો તમે સારું પરફોર્મ કરો છો તો તમારી ટીમ હારે છે તો પણ તમારું પરફોર્મન્સ એ વખતે હારમાં તબદીલ થઈ જતું હોય છે. એક્ઝેક્ટલી. સો એ એક કન્સર્ન હતો બટ ફોર સમ રીઝન જે તમને કનેક્ટ બેસે એ મને ઓલવેઝ ક્રિકેટ પ્રત્યે જ વધારે હતો. ઇનફેક્ટ મારી લાઈફનો ફર્સ્ટ ન્યૂઝપેપર આર્ટિકલ વોઝ બિકોઝ ઓફ ટેનિસ, એટલે માય પેરેન્ટ્સ વર વેરી શ્યોર કે આ ટેનિસમાં તો આગળ વધશે, બટ ફોર મી આઈ થિંક દેર વોઝ અ પોઈન્ટ વેર આઈ ડિસાઈડેડ કે ના, અમારે તો ક્રિકેટ જ રમવું છે. તો તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ હોય, કોલેજના ગ્રુપ હોય, સોસાયટીના ફ્રેન્ડ્સ હોય, તમે એ લોકો પણ બેટ લગાવતા હશો ત્યારે પણ તમે લોકો મેચ રમતા હતા ખરા? અમે લોકો સોસાયટી ક્રિકેટ ને યુનો સ્કૂલ વચ્ચે રિસેસમાં ક્રિકેટ એવી રીતે રમતા હતા. ઇનફેક્ટ એ રિસેસનો જ એક ઇન્સિડન્ટ છે જેના લીધે હું ક્રિકેટમાં પાછો ગયો. તો એ શું હતો ઇન્સિડન્ટ? સો એક 2-3 પ્લેયર્સ હતા જે સ્કૂલ ટીમમાં એ ટાઈમે રમતા હતા અને યુનો ઇટ વોઝ જસ્ટ અમે લોકો એમ લોકોની સામે રમતા હતા અને એ લોકો બીજા પ્લેયર્સને બહુ આમ નેગેટ કરતા કે આ તમે કંઈ નથી, અમે સ્કૂલ ક્રિકેટ રમીએ છીએ, એટલે એ મને બહુ ચૂબી આવ્યું હતું અને આ લાઈક કે આઈ એમ બેટર દેન યુ ને હું પ્રૂવ કરીને બતાડીશ. અને હું સ્કૂલના સિલેક્શનમાં જતો રહ્યો, મેં પેરેન્ટ્સને કીધું બી નહીં અને ત્યારે હું પ્રોફેશનલી ટેનિસ રમતો હતો અને હું સ્કૂલના સિલેક્શનમાં જતો રહ્યો, સિલેક્ટ થયો, બધું પત્યું, પછી મેં ઘરે કીધું કે હવે મારે ક્રિકેટ રમવું છે. સો યા, એ દેટ વોઝ ધ ચેન્જિંગ પોઈન્ટ આઈ થિંક ઇન માય કરિયર. 2009 તમે શરૂઆત કરી હતી ક્રિકેટની જર્નીની, તો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ તમારી માટે કેવો રહ્યો હતો? સો એકચ્યુઅલી મારી જર્ની ક્રિકેટની હું જોઉં તો વેન આઈ વોઝ 13 યર્સ ઓલ્ડ, સો દેટ ઇઝ આઈ થિંક અરાઉન્ડ 2002-2003થી શરૂ થઈ હતી. સો ફ્રોમ ધ લોએસ્ટ લેવલ હું અંડર 15થી ગુજરાતને સ્ટેટમાં રિપ્રેઝેન્ટ કરતો અને મારા 15 સેકન્ડ યરથી જ હું ગુજરાતનો કેપ્ટન થઈ ગયો હતો અંડર 15 ટીમની. પછી મેં અંડર 17, 19, અંડર 23 બધા લેવલ્સમાં ગુજરાતને કેપ્ટનશીપ કરેલી છે. સો ક્રિકેટ
મેઇન સ્પોર્ટ છે કે મારું સ્પોર્ટ છે ત્યારથી જ નક્કી થઈ ગયું. પણ એક ક્રિકેટરનું જે એમ હોય છે કે ભાઈ એ હાઈએસ્ટ લેવલ પર રમે, દેટ ઇઝ રણજી ટ્રોફી અથવા વન ડેઝ, એ મારું ડેબ્યુ 2009માં થયું હતું, વિચ વોઝ અગેન તમને કહીએ ને કે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કે હા તમે ક્રિકેટર છો એમ. સો યસ, દેટ હેપન્ડ ઇન 2009 એન્ડ ફોર્ચ્યુનેટલી 2009થી લઈને હમણાં સુધી આઈ હેવ ઓલવેઝ બીન ઇન ધ ગુજરાત ટીમ, પાર્ટ ઓફ ધ ગુજરાત ટીમ. એક ચેમ્પિયનશિપ પણ જીત્યા છે અંડર માય કેપ્ટન્સી, પ્લસ છેલ્લા 13 વર્ષથી હું ગુજરાત માટે રમ્યો છું અને એમાંથી અમે લોકો 4 વાર નેશનલ ચેમ્પિયનશિપ જીત્યા છે, વિચ નો અધર ટીમ હેઝ એવર ડન ફોર ગુજરાત. સો આઈ થિંક આઈ ટેક બેક વેરી હેપી મેમરીઝ. આટલા વર્ષના અંતરાલ પછી જ્યારે ગુજરાતને રણજી ટ્રોફીમાં અવોર્ડ મળે છે અને રણજી ટ્રોફી જીતી જાય છે, એ વખતે કેવું લાગ્યું હતું? એ બહુ જ એક્સેપ્શનલ ફિલિંગ હતી, ટુ બી ઓનેસ્ટ. અમે લોકો ઓબ્વિયસલી પહેલાં T20 જીત્યા, પછી વન ડે જીત્યા, ત્યારે બી એ જ સવાલ કે T20 જીતી શકે, વન ડે જીતી શકે તો રણજી ટ્રોફી કેમ ના જીતી શકે. એક્ઝેક્ટલી, એટલે એ જ ગોલથી, જ્યારે એક જ ગોલથી અમે લોકો એ વર્ષ આઈ રિમેમ્બર અમારી ઓફ સિઝન પ્રેપરેશનમાં બીજી કોઈ વાત જ નથી, એક જ વાત હતી કે રણજી ટ્રોફી ચેમ્પિયન થવું છે. અને અમે લોકો છેક સુધી સેટિસ્ફાઈડ નહોતા કે અમારે ચેમ્પિયનશિપ જ જોઈએ છે. એટલે આઈ થિંક એવરીથિંગ પુટ ટુગેધર એ ટીમે એટલો સરસ કોમ્બિનેશન ક્રિએટ કર્યો, એટલું સરસ એ લોકોનું ફોકસ્ડ માઇન્ડસેટ હતું દેટ ટીમ ચેમ્પિયન થવાની જ હતી, યુ નો ઇટ વોઝ લાઈક દેટ. અને જ્યારે અમે ચેમ્પિયન થઈને આવ્યા, એ ચેમ્પિયનશિપ સુધી તો અમે વિચાર્યું, પણ ચેમ્પિયનશિપ કેટલી મોટી વસ્તુ છે એ અમે જ્યારે ચેમ્પિયન થઈને આવ્યા ત્યારે અમને રિયલાઇઝ થઈ. કારણ કે વી વર ટ્રીટેડ એઝ પ્રોબ્લી હાઉ ધ કપિલ દેવ્સ એન્ડ સુનિલ ગવાસ્કર્સ વર ટ્રીટેડ ઇન 83. એટલા ખુશ હતા અમારા જૂના ક્રિકેટરો કે જે લોકોએ ગુજરાત ક્રિકેટનું બેઝ ક્રિએટ કર્યું, ગુજરાત ક્રિકેટને એસોસિએશન બનાવ્યું, એવા એવા લોકોએ ફોન કરીને અમને કોંગ્રેચ્યુલેટ કર્યું છે. એમને અમને ફોન કરીને એવું કીધું છે કે અમારી જિંદગી 5 વર્ષ વધી ગઈ તમારા લીધે, વિચ ઇઝ સચ અ ગુડ સ્ટેટમેન્ટ ટુ હિયર. ફટકાબાજી કરવી અને 201 રન નોટ આઉટ, એ ચમત્કાર શું છે? કારણ કે આટલી અર્ધશતક અને આટલી સેન્ચુરીઝ ફટકારવી, સો આઈ થિંક એ બહુ જ એવું કહેવાય એક્સ્ટ્રાઓર્ડનરી મોમેન્ટ મારી લાઈફમાં હતી. કારણ કે ડબલ સેન્ચુરી, યસ. સો અને ધ મેઇન થિંગ ઇઝ ડબલ સેન્ચુરી ઓન અ ડેબ્યુ, અને ત્યારની જે તમિલનાડુ સાઈડ હતી વોઝ વન ઓફ ધ બેસ્ટ સાઈડ્સ. 201 નોટ આઉટ, એકચ્યુઅલી ઘણા લોકોને એવું લાગે છે કે મારું જે હાઈ સ્કોર છે 201 નોટ આઉટ મારું ડેબ્યુનું છે, બટ મેં ફરી 201 નોટ આઉટ બરોડા સામે કર્યા હતા જેમાં મેચ જીત્યા હતા. સો ટુ બી એબલ ટુ અચીવ અ ફીટ ટ્વાઇસ ઇઝ સમથિંગ દેટ આઈ એમ પ્રાઉડ ઓફ. અને મનપ્રીત જુનેજા આઈપીએલના સભ્ય રહી ચૂક્યા છે, એ સૌથી પહેલાં દિલ્હી ડેરડેવિલ્સ સાથે તેઓ જોડાયા હતા અને ત્યારબાદ ઓક્શનમાં, પછી સનરાઇઝ હૈદરાબાદ. તો દિલ્હીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, એ ટીમ સાથેનો તમારો રેપો કેવો રહ્યો? એ બહુ જ સરસ હતો. ઇનફેક્ટ બહુ બધું શીખવા મળ્યું. પહેલી સિઝનમાં મને યાદ છે હું એક બી મેચ નહોતો રમ્યો, પણ બીટ કેવિન પીટરસન, વીરેન્દ્ર સેવાગ, મહેલા જયવર્ધને, ડેવિડ વોર્નર, ઇરફાન પઠાણ, આ લોકો બહુ જ એક્સ્ટ્રાઓર્ડનરી લેવલ ઓફ ક્રિકેટ રમતા હતા અને એ લોકો એમના પીક પર હતા. અને એવા લોકોએ મને ઇનફ ટાઈમ આપ્યો ઇન ધ ડ્રેસિંગ રૂમ, ઓફ ધ ડ્રેસિંગ રૂમ, ટુ સ્પીક ટુ મી. મને મારી જોડે બેસે, ચા પીએ, કોફી પીએ, મારા ડાઉટ્સ હોય કંઈક તો મને કહે, મને રમતા જોઈએ તો એમને કંઈક લાગે તો કહે. એટલે વિચ ફોર મી વોઝ અ બિગ લેસન. અને એકચ્યુઅલી તમે જો તો એ વર્ષ પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારા લાઈફના બેસ્ટ પર્ફોમન્સીસ મેં આપ્યા, કારણ કે એમની પાસેથી એક એક સેન્ટેન્સીસ તમને એટલા સ્ટ્રોંગ મળી જાય જે તમારી લાઈફ ચેન્જ કરી કાઢે. અને ઘણા એવા સેન્ટેન્સીસ હોય જે તમે લાઈફ ટાઈમ કેરી કરો. લાઈક ફોર એક્ઝામ્પલ, આ કદાચ આઈપીએલમાં નહોતું થયું, બટ હું આઈ થિંક 13-14 વર્ષનો હતો અને ફર્સ્ટ ટાઈમ સુનિલ ગવાસ્કરને મળ્યો અને એમને મને કીધું કે મનપ્રીત, કરિયર ઇઝ ઓલ અબાઉટ 3 ડીઝ, ડિસિપ્લિન, ડિટર્મિનેશન એન્ડ ડેડિકેશન. આ 3 તમારામાં હશે તો તમારું કરિયર બહુ જ સારું જશે. અને એ મારા મનમાં છપાઈ ગયું. એન્ડ વોટ અબાઉટ સનરાઇઝ હૈદરાબાદ? સો સનરાઇઝ હૈદરાબાદ વોઝ અગેન એ વર્ષે એવું હતું કે અડધો લેગ દુબઈમાં હતો એન્ડ દેન અડધો લેગ ઇન્ડિયામાં હતો. બટ સો અમે ત્યાં ગયા, અમે સરસ પ્રેક્ટિસ મેચો રમ્યા, ફર્સ્ટ લેગ પણ અમારો સરસ રહ્યો. બટ ત્યાં જઈને હું ઇન્જર્ડ થઈ ગયો હતો, મને શોલ્ડરમાં ઇન્જરી થઈ ગઈ હતી એન્ડ દેન આવીને હું ઇન્ડિયન લેગ જોઈન ના કરી શક્યો, મારે શોલ્ડર સર્જરી કરાવવી પડી. સો આઈ થિંક દેટ વોઝ ધ ટાઈમ જ્યારે હું એ સર્કિટમાંથી પછી બહાર આવ્યો બીકોઝ ઓફ ધ ઇન્જરી. સંપૂર્ણપણે ક્રિકેટર તમામે તમામ
ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે એનું રીઝન શું? સો ઓનેસ્ટલી કોઈ પર્ટિક્યુલર રીઝન ના હોય ક્યારે બી ક્રિકેટ છોડવાનો. ક્રિકેટરને ક્રિકેટ છોડવું કોઈ દિવસ ગમતું નથી, બટ જો તમે કાચમાં જોઈને પોતાને સાચું બોલતા તમને આવડે તો તમને ખબર પડી જાય કે હવે મારો ટાઈમ થઈ ગયો છે. સો આઈ થિંક દેટ ઇઝ ધ રીઝન કે આઈ ડિસાઇડેડ કે આઈ જેટલું બી ક્રિકેટ હું રમ્યો મારું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું અને ક્રિકેટ આવ્યો છાતી ઠોકીને, ક્રિકેટથી જઈશ તો છાતી ઠોકીને. બરાબર, અને એ જ રીતે તમે કર્યું છે. મનપ્રીત, જેટલો તમે ક્રિકેટને લવ કરો છો એટલો જ તમે તમારા વાઈફને પણ લવ કરો છો, અને તમારા લવ મેરેજ એ લવ સ્ટોરી શું છે જો તમે શેર કરી શકતા હો તો? એબ્સોલ્યુટલી, આઈ થિંક અમારું જર્ની સ્ટાર્ટ થઈ ઇન કોલેજ. કોલેજમાં આઈ હેડ અ વેરી ટફ ટાઈમ અન્ડરસ્ટેન્ડિંગ અકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ. યસ, અને થર્ડ યરમાં એવું થયું કે કનિકા જે મારી વાઈફ છે એમને મને બહુ જ હેલ્પ કરી ઇન યુ નો અન્ડરસ્ટેન્ડિંગ અકાઉન્ટ સ્ટેટ્સ, અને થયું એવું કે એમના કરતા વધારે માર્ક્સ મને આવી ગયા. એટલે શીખવા ગયા હતા કોમર્સ, અને કોમર્સ જે વ્યક્તિ શીખવાડતી હતી એ વ્યક્તિ કરતા વધારે માર્ક્સ લઈને આવ્યા, અને સાથે એ વ્યક્તિને બોનસમાં પોતાના ઘરે પણ લઈ આવ્યા. એબ્સોલ્યુટલી, એટલે આઈ થિંક આ બહુ જ એક તરફા ડીલ થઈ ગઈ, આખો ફાયદો મને જ થઈ ગયો. બટ યસ, આઈ થિંક શી ઇઝ બીન ધ બિગેસ્ટ સપોર્ટ. એને મારી ડેબ્યુ પણ લાઈવ જોઈ છે અને એને મારી છેલ્લી મેચ પણ લાઈવ જોઈ છે, એટલે એવું કહી શકું કે થ્રુ આઉટ માય કરિયર, થ્રુ આઉટ માય અપ્સ એન્ડ ડાઉન્સ, શી ઇઝ બીન લાઈક ધ પિલર, ધ બેકબોન. અને આઈ કન્સિડર માય સેલ્ફ વેરી લકી ટુ હેવ સમવન લાઈક કનિકા. તમારા બંને વચ્ચેનું કોમન પાસું કયું છે? અમારા બંને વચ્ચેનું કોમન પાસું એ છે કે અમને છે ને, અમારા બંને જો જોડે હોય તો અમને બીજું કોઈ ના જોઈએ. હવે નેક્સ્ટ ગોલ તમારો શું છે? તમારે ટેનિસ પર હાથ અજમાવવો છે કારણ કે ક્રિકેટમાં તમે સંન્યાસ લીધો છે? ના, આઈ થિંક સ્પોર્ટ્સ વિલ ઓલવેઝ બી પાર્ટ ઓફ યોર લાઈફ. ફોર ફિટનેસ ઓર ફોર ટ્રેનિંગ પર્પઝ તમે ટેનિસ છે, સ્કવોશ છે, યુ નો અધર સ્પોર્ટ્સ તમે એ એઝ ફન તમે રમો. બટ આઈ થિંક છેલ્લા 3-4 વર્ષથી જે વસ્તુ એ મને બહુ ઇન્ટરેસ્ટ કરી છે ઇઝ જે અમારો સ્ટુડિયો અને બેકડ્રોપ્સનો બિઝનેસ છે, વિચ કનિકા સ્ટાર્ટેડ એન્ડ એને આઈ વોન્ટ ટુ ટેક ઇટ ફોરવર્ડ. કનિકાની પર્સનલી આપણે વાત કરીએ તો કનિકાને મનપ્રીત પાસેથી શું વધારે ગમે? કારણ કે સ્ટેટિસ્ટિક્સ તમે રમતા રમતા કરતા કરતા તમે મેરેજ તો કરી લીધા, પણ જ્યારે કનિકાને તમે ફેમિલી સામે ઊભી રાખી ત્યારે ફેમિલીનો ડે વનથી સપોર્ટ હતો બંને ફેમિલીનો? એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી, બીકોઝ કનિકાનો નેચર એવો છે અથવા એ જેવી પર્સન છે શી ઇઝ વેરી લાઇકેબલ, યુ નો, એન્ડ શી ઇઝ યુ નો મેનરિઝમ્સ બહુ એલિગન્ટ છે, ફેમિલી પર્સન છે, એને બધા જોડે બહુ જ કોર્ડલી અને સારી રીતે વાત કરે, એમને કમ્ફર્ટેબલ ફીલ કરાવે, એટલે દેટ વોઝ નેવર અ ક્વેશ્ચન. એમ ઇનફેક્ટ આર ફેમિલી ઓલ્સો ફેલ્ટ કે યુ નો વી આર લકી ટુ ફાઇન્ડ હર. ઓકે, તો કનિકા સાથે તમે કઈ ગેમ રમો છો? સો યુઝલી અમે લોકો સિક્વન્સ ઓર યુ નો સચ બોર્ડ ગેમ્સ એવી બધી ઘણી વાર રમતા હોઈએ છીએ. પ્લસ બોથ ઓફ અસ આર વેરી ફોન્ડ ઓફ ટીવી શોઝ એન્ડ મૂવીઝ, સો રેગ્યુલરલી વી કીપ વોચિંગ દેટ. મૂવી જોવાનો બંનેનો કોમન શોખ? ઓ યસ, અમે લોકો ઇનફેક્ટ બિફોર કોરોના એવરી વીક મૂવી જોવા જતા થિયેટર્સમાં. આફ્ટર કોરોના વી સ્ટીલ અમે પાછા નથી ગયા થિયેટર્સ, બટ મૂવી જોવાનો સિલસિલો તો ઘરે ચાલુ જ છે. મનપ્રીતને જમવાનો શોખ કેટલો અને કેવા પ્રકારનું ફૂડ મનપ્રીતને વધારે એટ્રેક્ટ કરે? જમવાનો શોખ બહુ જ, અને મારી ફેવરેટ ક્વિઝિન આઈ થિંક ગુજરાતી ક્વિઝિન છે. ઓકે, અને એમાં પણ સૌથી વધારે શું? ગુજરાતી દાળ. ગુજરાતી દાળ મીઠી. કોઈ પણ સરસ શેફને ગુજરાતી દાળથી જ જજ કરું છું. તો કનિકા રસોઈ કેવી બનાવે? બહુ જ સારી, પણ બહુ ઓછી, કારણ કે તમે ઘરેથી ખેંચીને બિઝનેસમાં લઈ આવો, સ્ટુડિયોમાં લઈ આવો, એટલે પછી એ તો ઉચ હોય. યસ, આઈ થિંક એના કરતાં વધારે શોખ મને છે કિચનમાં જવાનો. તો તમે શું બનાવો છો? ટાઈમ પાસ વસ્તુ હોય બસ, જસ્ટ જનરલી. તો પણ ક્યારેક એક્સપેરિમેન્ટ તમે કર્યું હોય અને એક્સપેરિમેન્ટમાં કોઈ સરસ મસ્ત એવી રેસિપી બની ગઈ હોય અને કનિકાએ કીધું વાહ મનપ્રીત કહાં હે તુમ્હારે હાથ લાવ મેં ચૂમ લું? ના, એટલે એવું થયું તો એક્સપેરિમેન્ટ થઈ ને બહુ જ સારી વસ્તુ પણ બની હતી, પણ પછી કનિકાએ કીધું આ છેલ્લી વાર તું કિચનમાં જઈશ, કારણ કે રેસિપી તો બની ગઈ પણ પછી જે પ્લેટફોર્મ ઉપર જે બધું પથ્થર પાથર્યું હતું ખાલી સ્વાદ નહોતો. એટલે કનિકાએ તમને તમારું મોરલ ડાઉન ના થાય એટલા માટે તમને ઇન્સ્પિરેશન એવી રીતે આપી કે જેથી કરીને તમે નેક્સ્ટ ટાઈમ તમે હિંમત પણ ન કરી શકો. તો કનિકાને સૌથી વધારે શું ભાવે?
કનિકાને આઈ થિંક સિમ્પલ વસ્તુઓ ભાવે, રાઈસ રિલેટેડ આઈટમ્સ, સાઉથ ઇન્ડિયન ફૂડ, યુ નો શી ઇઝ વેરી ફોન્ડ ઓફ પિઝાઝ ઓફકોર્સ. ઓકે, યસ. તો તમારા બંને વચ્ચે ક્યારેક બહાર ડિનર ડેટ પર જવાનું હોય તો રેસ્ટોરન્ટની ચોઇસની બાબતમાં આમ ખેંચતાણ થાય ખરા, કે પછી એક દિવસ મનપ્રીતની ચોઇસ પ્રમાણે રેસ્ટોરન્ટ અને બીજા દિવસે કનિકાની? ના, અમે ક્યાંય બી જઈએ અમને અમારી ગમતી વસ્તુ મળી જાય. ફોર અસ એકચ્યુઅલી ધ એક્સપિરિયન્સ, ધ એમ્બિયન્સ, યુ નો એ બધું મેટર કરે છે. આઈ એમ ફોન્ડ ઓફ કોફીઝ, શી ઇઝ ઓલ્સો ફોન્ડ ઓફ કોફીઝ. સો એવી જગ્યાઓ જ અમે સિલેક્ટ કરીએ જ્યાં યુ નો વી કેન હેવ સિટ એન્ડ ટોક. ટોકિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ખાવાનું તો મેનેજ થઈ જશે. એટલે 24 કલાક બી ઓછા પડે. જો ભગવાને 36 કલાકનો સમય બનાવ્યો, દિવસ બનાવ્યો હોત ને, તો એ 36 કલાક બી કદાચ એ વખતે કદાચ ઓછા પડે, કારણ કે ટોકિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કનિકાની તમે કીધું કે જે એનો નિખાલસ નિર્દોષ નેચર છે એ બધાને જ ગમી ગયો છે, પરંતુ તમારે પર્સનલ લાઈફમાં, તમારી વાત કરું મનપ્રીત, તો તમારી લાઈફમાં કોઈ એક એવો દિવસ આવ્યો છે કે જ્યારે તમે મોરલ ડાઉન તમારું થઈ ગયું હોય, તમે હતાશ થઈને બેસી ગયા હો, અથવા તો એવો કોઈ એક્સપિરિયન્સ તમને થયો હોય, એવી કોઈ મુમેન્ટ કે જે તમને રડાવી જાય અને આજની તારીખમાં પણ તમે એ મુમેન્ટને યાદ કરવા ન ઈચ્છો? સો ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી એવું કંઈક બહુ જ શોકિંગ મોમેન્ટ ક્યારેય મારી લાઈફમાં એવું નથી રહ્યો જેનાથી હું મને બહુ જ મોટો સેટબેક ફીલ થયો એનીથિંગ. બટ એક એક ફેઝ હતો જ્યારે યુ નો અમારી ફેમિલીમાં એક વર્ષમાં જ 5 ડેથ્સ થઈ હતી. સો એ આઈ થિંક એઝ અ ફેમિલી જ અમારા માટે એક ટફ ટાઈમ હતો. બટ એ મને એક વર્ષ 1.5 વર્ષ એવો યાદ છે, વિચ વોઝ ડિફિકલ્ટ પીરિયડ ટુ ગો થ્રુ, બિકોઝ ફેમિલીમાં પણ અમને આ થઈ રહ્યું હતું, પ્લસ મારી શોલ્ડર સર્જરી ને ઇન્જરીઝ પણ ત્યારે જ થઈ હતી. સો ઇટ વોઝ એવરીથિંગ એક જોડે જ એ થઈ ગયું હતું. બટ અધર દેટ કોઈ એક પર્ટિક્યુલર મોમેન્ટ નથી જેના લીધે યુ નો તમને એવું કંઈક યાદ આવે. એટલે લાઈફ લોંગ તમે વસ્તુને કેરી કરી શકો એવું કશું છે જ નહીં. તો તમારી રિસ્કની સર્જરી વિશે શું કહેશો? રિસ્કની સર્જરી નથી થઈ, એ રિસ્કની એક ઇન્જરી છે જે પ્રોલોંગ ઇન્જરી છે. બટ દેટ ઇઝ બિકોઝ ઓફ માય બેટિંગ સ્ટાઇલ. મારી જે બેટિંગ સ્ટાઇલ હતી એમાં રિસ્ટ બહુ વપરાતું, એના લીધે ઇમ્પેક્ટ ઇન્જરી વધતી ગઈ. સો દેટ આઈ હેડ ટુ મેનેજ. છેલ્લા 2-3 વર્ષથી એ મેનેજ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ રહ્યું હતું, બટ કાન્ટ કમ્પ્લેન. પક્કા અમદાવાદી? 100%. અમદાવાદના ખૂણે ખૂણેથી વાકેફ? એકદમ. રસ્તા ના પૂછતા, બાકી બધું ખબર છે. ગુજરાત આખું ફરી વળ્યા છો? મોર ઓર લેસ, પણ વધારે ક્રિકેટ માટે. તો તમને ગુજરાતમાં, ધારો કે અત્યારે તમને કહે કે મનપ્રીત તમારે રજા છે અને તમારે આ જગ્યાએ ફરવાનું છે, કાં તો તમને 3-4 દિવસ આપીએ છીએ, તમે તમારા મનપસંદ ડેસ્ટિનેશન ઉપર ગુજરાતની અંદર તમે ટ્રાવેલ કરી શકો, તો કઈ જગ્યાએ જવાનું વધારે પ્રિફર કરો? સો આનંદ મધુવન રિસોર્ટ, સુરત ફોર ફૂડ, પ્રોબ્લી ગાંધીનગર ફોર ધ રોડ્સ, ધ ડ્રાઇવ્સ, અને અમદાવાદના પર્ટિક્યુલર જેમ સીજી રોડનો ખોમચાવાળો, કે આપણે ખાઉ ગલીનું ખાવાનું, કે યુ નો સિદ્ધિ સૈયદની જાલી, ત્યાં ગ્રીન હાઉસ, યુ નો સચ 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 થિંગ, સચ એક્સપિરિયન્સીસ મને ગમે. ઓકે, અને આઉટ ઓફ અમદાવાદ, આઉટ ઓફ ગુજરાત? સો આઉટ ઓફ અમદાવાદ, આઉટ ઓફ ગુજરાત, અમે લોકો રાજસ્થાન બહુ જ ફ્રિકવન્ટલી ટ્રાવેલ કરતા હોઈએ છીએ, બિકોઝ એક જે હિસ્ટોરિક મહેલ છે અથવા યુ નો એ જે ફીલ છે જૂના જમાનાની, કે જૂના જમાનામાં લોકો કેવી રીતે રહેતા હશે, કે રાજાઓ કેવી રીતે રહેતા હશે, એ જે હોટલ્સમાં કન્વર્ટ થયા છે, જે એક્સપિરિયન્સીસ છે, એ આઈ થિંક અમને સરસ અટ્રેક્ટ કરે છે અને વી એન્જોય દેટ. આઉટ ઓફ ઇન્ડિયા? આઉટ ઓફ ઇન્ડિયા વી બીન ટુ યુએસ, ન્યુઝીલેન્ડ, સ્પેન, ફ્રાન્સ, એન્ડ ગમ ટુ ડેસ્ટિનેશન. બધા જ સારા છે. આઈ મીન હું કોઈ પિન પોઈન્ટ નથી કરતો. જ્યાં ફરવા મૂકો ત્યાં અમે લોકો ફરી લઈશું. એટલે બધી જ જગ્યા મારી માટે સારી છે. અમને બંને ને એવું છે કે જે તમને ટ્રાવેલિંગ શીખવાડી શકે એ તમને બીજું કોઈ એડ્યુકેશન ના શીખવાડી શકે. એટલે તમે લાઈફમાં જો તમને ટ્રાવેલિંગની તક મળે તો તમારે કરવી જ જોઈએ. મ્યુઝિકના કેટલા શોખ? સો મ્યુઝિકની વાત થઈ છે તો કનિકા ઇઝ અ વિશારદ ઇન સિંગિંગ. So, music I think runs in the family. Okay, તો પછી તમારી સરસ મોર્નિંગ થતી હશે ને, એક એક ના કઈક ગણગણતી હશે? યસ, ઓલ ધ ટાઈમ. ઇનફેક્ટ રેડિયો સાંભળતા કે ક્યારેક બી હું ધીમેથી વોલ્યુમ ઓછું કરી દઉં, સો દેટ વન ગાતા સાંભળી શકું. તમે ઓરિજિનલ ઓડિયો સાંભળી શકો કનિકાનો. વન્ડરફુલ. મનપ્રીત, જ્યારે આપણે ક્રિકેટર બનવાનું સપનું જોતા હોઈએ, નાનપણથી આપણે નક્કી કર્યું હોય લાઈક યુ, અને તો આપણા મગજમાં એક ક્રિકેટરને આપણે એક આઈડિયલ ગણતા હોઈએ છીએ, તમારી માટે કોણ? સુનિલ ગાવસ્કર. સુનિલ ગાવસ્કર, હું
ઇવન દો આઈ એમ ફ્રોમ ધ એરા ઓફ સચિન તેંડુલકર એન્ડ રાહુલ દ્રવિડ એન્ડ લક્ષ્મણ, પણ ફોર સમ રીઝન હું હજી બી જ્યારે સુનિલ સરને બેટિંગ કરતા જોઉં મને આમ બહુ જ રિલેટ થાય કે વાવ એમ. કઈ એવી વાત છે કે જે બહુ જ ટચી લાગી તમને? આઈ થિંક એમની મને જે બહુ જ રિસ્પેક્ટ છે ફોર હેમ ઇઝ દેટ કે એ ટાઈમે જ્યારે વિકેટ્સ અનકવર્ડ હતી, હેલ્મેટ્સ નહોતા, અને જેટલી સિમ્પલિસિટીને ઇઝથી એ બેટિંગ કરતા હતા, તમે આજની તારીખમાં બી એ જૂના વિડીયોઝ જો તમને થાય કે યાર વોટ અ મેજિશિયન એમ. હા, તો અત્યારેની જે આપણી ઇન્ડિયા ટીમ છે, ઇન્ડિયા ટીમની અંદર આપણે પણ જોઈએ છીએ કે ઘણા કોન્ટ્રોવર્સિયલ આપણને ન્યૂઝ જોવા સાંભળવા મળતા હોય છે, અને હવે તો આઈપીએલની પણ શરૂઆત થઈ ચૂકી છે. તો તમે શું એક પ્લેયર તરીકે કયા કયા ચેન્જીસ થવા જરૂરી છે એવું તમને લાગે આપણી ઇન્ડિયન ટીમ માટે, આપણી રણજી ટ્રોફીને ફરી એક વખત ચેમ્પિયનશિપ બનાવવા માટે? સો આઈ થિંક એવરી ટીમનો એક ટ્રાન્ઝિશન પીરિયડ આવે. જેમ અત્યારે ગુજરાતની હું વાત કરું તો ગુજરાતની ટીમ એક ટ્રાન્ઝિશન પીરિયડથી જઈ રહ્યું છે, જેમાં અમે લોકો જેટલો બી અમારું આખું બેચ હતું જે 10-12-13 વર્ષથી રમી રહ્યું હતું, એ બેચમાંથી ધીમે 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 ક્રિકેટર્સ, જેમ હું રિટાયર થયો એવી રીતે બે ક્રિકેટર્સ છોડીને બીજા એસોસિએશનમાં ગયા, બે ક્રિકેટર્સ ને રિપ્લેસ કરીને બે યંગસ્ટર્સ આવ્યા, યુ નો એવી રીતે એક ટ્રાન્ઝિશન પીરિયડ કોઈ બી ટીમનો આવે. સો આઈ થિંક ગુજરાત ઇઝ ગોઈંગ થ્રુ દેટ ટ્રાન્ઝિશન. જ્યારે બી આ ટ્રાન્ઝિશન થતું હોય ત્યારે એ ટીમને એટલીસ્ટ બે સિઝન આપવા જોઈએ, સો દેટ એ થોડા કન્સોલિડેટ થાય, થોડીક એમને એ જગ્યામાં બિલોંગ કરે છે ફિલિંગ આવે. વન્સ એ ટ્રાન્ઝેક્શન પીરિયડ પૂરું થાય, તમે ઇનફ ચાન્સીસ આપો તો ટીમ ઓટોમેટિકલી પરફોર્મ કરે. સો આઈ થિંક દેટ ઇઝ હેપનિંગ ઇન ધ ઇન્ડિયન ટીમ એઝ વેલ. રહાને, પુજારા, વિરાટ બધાએ બહુ જ એક્સ્ટ્રોર્ડનરી પરફોર્મ કર્યું છે અને હજી કરે છે. આઈ ડોન્ટ સી કે ચેતેશ્વર પુજારા કે રહાને આ ડન યેટ. એ લોકો એક્સ્ટ્રોર્ડનરી ક્રિકેટર છે, બધાના ક્રિકેટ ફેઝમાં આવો થોડોક ટાઈમ આવે, લીન પેચ આવે, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે યુનો જે યંગસ્ટર્સ આવે છે એ લોકો પર બી એક મોટો ગેપ છે ફિલ કરવા માટે. વેન યુ આર રિપ્લેસિંગ સમવન લાઈક અ પુજારા ઓર અ રહાને, તો તમારે બહુ મોટા શૂઝ ફિલ ઇન કરવા છે, સો દે ઓલ્સો હેવ ટુ બી એટ ધ બેસ્ટ ઓફ ધર ગેમ. અને વેન આવું હેલ્ધી કોમ્પિટિશન હોય ત્યારે ટીમ સરસ જ કરે. સો દેટ ઇઝ વોટ વી આર સીઈંગ, દેટ ઇઝ વાય ઇન્ડિયન ટીમ ઇઝ પરફોર્મિંગ વેલ. અને જે રીતે જીસીએ અથવા બીસીસીઆઈએ જે આખું સેટઅપ કર્યું છે કે એ લોકો મેઇન ટીમ જોડે બેન્ચ સ્ટ્રેન્થ પણ સ્ટ્રોંગ કરવાનું ટ્રાય કરી રહ્યા છે, એના લીધે ક્રિકેટનો પરફોર્મન્સ 10-20-30 યર્સ સુધી કન્સિસ્ટન્ટ રહે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગુજરાત ટાઇટન્સ આ વખતની આઈપીએલમાં આપણી અમદાવાદની એક સરસ મજાની ટીમ ઉમેરાઈ છે, અને દર્શક મિત્રો માટે પણ એક સરસ ગુડ ન્યૂઝ એ પણ છે કે મનપ્રીત જુનેજા આજે આઈપીએલની શરૂઆત થઈ ચૂકી છે, તે પોતે કોમેન્ટ્રી પણ કરી રહ્યા છે. તો એક કોમેન્ટેટર તરીકે કેવું લાગી રહ્યું છે આ એક્સપિરિયન્સ તમારા માટે કેવો છે? ઇટ ઇઝ અ ન્યૂ એક્સપિરિયન્સ અને બહુ જ અલગ એક્સપિરિયન્સ છે. એન્ડ બિકોઝ ઇટ્સ લાઈફ, સો બહુ બધી વસ્તુઓ છે જે તમારે યુ નો યુ હેવ ટુ બી વેરી નિમ્બલ, વેરી ઇમ્પ્રોમ્પ્ટુ. તો ડેફિનેટલી સરસ એક્સપિરિયન્સ હશે અને ધ ટીમ ઇઝ ઓલ્સો વેરી ગુડ, સો આઈ થિંક બહુ મજા આવશે. ઓકે, તો એપિસોડના અંતમાં મનપ્રીત જુનેજા, આજના યંગસ્ટર્સ માટે તમારા તરફથી એક મેસેજ. એક જ મેસેજ છે, વોટ એવર યુ ડૂ, યુ ગીવ ઇટ યોર 100%, તમે દિલથી એ વસ્તુ કરો અને ડોન્ટ વરી અબાઉટ ધ રિઝલ્ટ્સ, ઇટ્સ નોટ ઇન યોર હેન્ડ્સ. તમે જો ઇફ યુ આર ટ્રુ ટુ ધ ગેમ વિલ બી ટ્રુ ટુ યુ, એઝ સિમ્પલ એઝ દેટ. તમે લાઈફમાં જેટલી મહેનત કરશો એનું તમને પૂરેપૂરો ફળ મળશે જ. થેન્ક યુ સો મચ મનપ્રીત, આજે તમે આજની સફરમાં જોડાયા અને ખૂબ જ સરસ મજાની વાતો કરી અને યંગ જનરેશનને સરસ મજાનો મેસેજ આપ્યો. થેન્ક યુ સો મચ વન્સ અગેન. થેન્ક યુ. તો યુવા ગુજરાતની આજની સફરમાં આપણે એક એવી યુવા પ્રતિભાશાળી વ્યક્તિને મળ્યા કે જેઓએ ગુજરાત ક્રિકેટ, ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પોતાનું પર્ફોમન્સ કાવીરે તારીફ આપ્યું અને આજની યંગ જનરેશનને પણ ખૂબ જ સરસ એવો મેસેજ ચોટદાર આપ્યો છે. આવતીકાલે ફરીથી મળીશું આવી જ એક ગુજરાતની યુવા પ્રતિભાશાળી વ્યક્તિને, અને ત્યાં સુધી આપ જતા રહો ગુજરાત ફર્સ્ટ, અભિગમથી અવ્વલ.